कोरोना महामारीએ ट्रांसपोर्ट ઉદ્યોગને કેટલી હદે પ્રભાવિત કર્યો છે તેનું વર્વું ઉદાહરણ સામે આવ્યું અમદાવાદમાં જ્યાં જાણીતા ટ્રાવેલ્સના સંચાલક મેઘજી પટેલે મહામારીથી પ્રભાવિત થતા 50 બસો વેચવાનો વારો આવ્યો છે। આ સ્થિતિ માત્ર મેઘજી પટેલ નામના ટ્રાન્સપોર્ટરની જ નહીં પરંતુ આ વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય ઉદ્યોગકારોની પણ આવી જ હાલત છે। એક અંદાજ મુજબ રાજ્યભરમાંથી આશરે 5500 જેટલી બસો વેચી કાઢવાનો વારો ટ્રાન્સપોર્ટરોને આવ્યો છે। મહામારીએ ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રીને સૌથી વધુ પ્રભાવિત કરી છે। જો આ સ્થિતિમાં કોઈ સુધારો નહીં થાય તો પ્રવાસન ક્ષેત્રને સૌથી વ્યાપક અસર થવાનો ભય સેવાઈ રહ્યો છે। ત્યારે બેંકોની બાકી લોન અને દેવું ચૂકવવા માટે આ નિર્ણય લેવો પડ્યો હોવાનો મત મેઘજી પટેલે વ્યક્ત કર્યો છે। આજે બધે બેન્કિંગના હપ્તા ચાલુ છે, ટેક્સના ભરાણો ચાલુ છે, ફિક્સ ખર્ચા બધા જે છે રૂટીન પ્રમાણે ચાલુ છે। હવે એને અમે ફૂલફિલ કરી શકીએ એવી અમારી સ્થિતિ નથી, એટલે આ પરિસ્થિતિમાં અમે એવું વિચાર્યું કે ભાઈ ચાલો આપણી મિલકત છે એ વેચીને બેંકનું દેવું ભરી દઈએ, જેથી કરીને બેંકમાં આપણી જો સારી હશે સાંખ તો આપણે ભવિષ્યમાં પાછો બિઝનેસ ખુલશે તો બીજી બસો બી આપણે લાવી શકશું અને પાછા બિઝનેસમાં જપલાવીને આપણે પાછા આપણું નામ કરી શકશું। પણ હાલમાં જો અમે બેંકમાં ડિફોલ્ટર જો એક વખત થઈ જશું તો અમારી પોઝિશન એવી થશે કે અમને કોઈ ક્યાંયથી લોન બી નહીં મળે।